વેલકમ ટુ જય માણપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સોળીને આપણે પલાળ્યા કે બાફ્યા વગરનું આપણે શાક બનાવવાનું છે. આ શાક આપણે એકદમ ગુજરાતી રીતે બનાવવાનું છે. તો તમે આવી રીતે શાક બનાવશો ને તો એકદમ ટેસ્ટી પણ લાગશે, સ્વાદ પણ પાવરફુલ આવશે. તો આજે આપણે આ સોળીનું શાક બનાવવાનું છે તે થોડીક અલગ રીતે બનાવીને બતાવીશું તમને. તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો તેના માટે અહીંયા મેં મેઝરમેન્ટમાં 1 કપ જેટલી સોળી લીધી છે. તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને એટલી તમે લઈ શકો છો. તો સોળી અહીંયા છે ને મેં છીણી લીધી છે. તમે આની જગ્યાએ સોળા પણ લઈ શકો છો, મોટા સોળા આવે છે એનું પણ શાક બનાવી શકો છો. તો હવે આપણે તેને 1 કપમાં એડ કરી અને તેને વોશ કરી લઈશું 3 પાણીથી. તો જો અહીંયા આપણી સોળી 3 પાણીથી સરસ રીતે વોશ કરી નાખી છે, હવે આને અત્યારે તો સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે શાક માટેની ગ્રેવી તૈયાર કરી લઈશું. ગ્રેવી બનાવવા માટે અહીંયા અમે 2 મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે, પછી 12 જેટલી લસણની કળી લીધી છે, 3 મોટા મરચા છે અને મરચી છે. આ મરચા છે ને મીડિયમ તીખા હોય છે અને 1 આદુનો ટુકડો તેની આ રીતે કટકર નાખ્યા છે. હવે આને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. ટમેટાને અમે આ રીતના કરી નાખ્યા છે શીરોમાં એડ કરી દઈશું. મરચાને પણ આપણે આ રીતના કટ કરી નાખ્યા છે એડ કરી દઈશું. તો આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવીને પણ આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું, ગેસ ઓન કરી દઈશું. કુકરની અંદર આપણે તેલ એડ કરી દઈશું. સોયના શાકમાં તેલ છે ને થોડુંક સળિયાતું હોય છે એટલે મેં અહીંયા તેલ છે ને તે અહીંયા નાના 4 ચમચા લીધા છે. તેલને થોડી વાર ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે બધી સમજીરા એડ કરી દઈશું. જીરા અને રાઈને આપણે તતરવા દઈશું થોડી વાર. આખા મસાલામાં લઈ લઈશું 1 અજ અને 2 મરચી. અહીંયા રાઈ તતરી ગઈ છે તો હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું. ચણાનો લોટમાં અહીંયા 2 ચમચી લીધો છે તેને આપણે એડ કરી દઈશું તેલમાં. 1 મિનિટ સુધી અને આપણે શેકી લઈશું. ચણાના લોટમાં શું છે ને પછા સોઈ જાય. કોઈના શાકની અંદર આપણે ચણાનો લોટ એડ કરીએ ને તો તેમાં છે ને મસાલામાં એકદમ બાઇનિંગ આવે છે અને ગ્રેવી છે તે સરસ ટેસ્ટી પાવરફુલ બને. ટેકા ગયો છે એવા આપણે તેની અંદર વોશ કરેલી સોળી એડ કરી દઈશું. જે ગ્રેવી તૈયાર કરી હતી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે રૂટિંગ મસાલા એડ કરી દઈશું. તો રૂટિંગ મસાલામાં લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર 1/4 ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું. તો લાલ મરચું પાવડર અમે 2 ચમચી એડ કર્યું છે. જેટલું તીખું ખાતા હોય તો પ્રમાણે ઓછો અર્ધો કરી શકો છો. હવે આપણે આ શાકની અંદર છે ને આપણે સોયને બાફી નથી એટલે આપણે આની અંદર ગરમ પાણી એડ કરવાનું. તેના માટે અમે પાણી ગરમ પહેલેથી જ રાખી દીધું હતું અને આપણે એડ કરી દઈશું શાકમાં ધીમે ધીમે. પાણી સોળી બુડે ને એટલું આપણે ગરમ પાણી લઈ લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આ શાકને આપણે 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું. તો 5 વિસલ બાદ આપણે જોઈ લઈશું કુકરનું ઢાંકણ ખોલી
કુકરની અંદરનું પ્રેશર આપણે છે ને એની મેજ તો થવા દેવાનું, ત્યારબાદ જ કુકરનું ઢાંકણ ખોલવાનું. અહીંયા આપણું એકદમ સરસ રીતે આપણું તૈયાર શાક ખીલ્યું છે, તૈયાર સરસ મજાનું. કુકરનું ઢાંકણ ખોલ્યા બાદ આપણે એક મિનિટ સુધી તેને ભીજવા દઈશું અને આપણે લાસ્ટમાં જ ગરમ મસાલો એડ કરવાનો છે. તો શાકની અંદર એકદમ ફ્લેવર સરસ આવશે. ગરમ મસાલાને અને જીરાને આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે. તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો મેં અહીંયા એક આંબલિયા જેટલો દેશી ગોળ લીધો છે. આનાથી પણ શાક એકદમ ટેસ્ટી બનશે. બહુ ઝાઝો નહીં નાખવાનો, એક આંબલિયા જેટલો જ નાખવાનો. ત્યારબાદ લીલા ધાણા સ્પ્રિંકલ કરી લેશું. અહીંયા આપણું ટેસ્ટી ટેસ્ટી શાક બનીને થઈ છે તૈયાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સૌની પ્લેટમાં સર્વ કરી લેશું. હવે આપણે શાકને સૌની પ્લેટમાં સર્વ કરી લેશું. બન્યું છે ને મસ્ત મજાનું એકદમ મસાલેદાર પંજાબી શાકને પણ તમે ભૂલી જાઓ એવું બને છે આ સોયનું શાક. તો તમે આ રીતે શાક એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કેવું બન્યું છે તે. અને આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જે માંડપણા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. આ શાકને તમે રોટલી ભાખરી અને આને ભાતારે ખાવ ને તો પણ બહુ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે. લાગે છે પલાળ્યા વગરનું સોયનું શાક બનાવ્યું છે તેને એકદમ મસ્ત મજાનું. તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય શ્રી રામ એન્ડ ધન્યવાદ.